તમે અનેકવાર તમારી આસપાસ એવા લોકો જોયા હશે કે જેમને કિડનીની અંદર પથરી થઈ ગઈ હોય અને તે સહન પણ ન કરી શકતા હોય તેવા દુખાવાથી એ પસાર થઈ રહ્યા હોય. પણ વડોદરાથી એક સમાચાર એવા આવ્યા છે કે જેના શરીરમાંથી પથરીનો ઢગલો નીકળ્યો છે. ડોક્ટર પણ ઓપરેશન પછી ગોથે ચડી ગયા હતા કે આનામાં આટલી બધી પથરી આવી ક્યાંથી. વિચાર કરો, 35 વર્ષના વ્યક્તિના શરીરમાંથી 1628 પથરી નીકળી. ડોક્ટર તો પથરી ગણતા જ રહી ગયા અને એને ગણતા ગણતા કલાકો નીકળી ગયા. વિગતવાર વાત કરીએ ચિકિત્સા ક્ષેત્રમાં બહુ જ દુર્લભ જોવા મળતા બનાવની. નમસ્કાર, જમાવટ સાથે હું સમીર. વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારની અંદર મોહમ્મદ ખલીક પઠાણ નામના એક વ્યક્તિ રહે છે. 35 વર્ષના વ્યક્તિ વેલ્ડિંગ વગેરેની કામગીરી કરે છે અને પોતાનું પેટ યુરડે છે. અચાનક તેમને પેટમાં દુખવાનું શરૂ થઈ ગયું. તેમને અજાણ થતાં એ હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલમાં તેમની તપાસ વગેરે કરવામાં આવી, સોનોગ્રાફી વગેરે બધું જે કંઈ પણ કામગીરી છે એ બધી કરવામાં આવી. પણ આ તપાસમાં જે સામે આવ્યું એ જાણી અને ડૉક્ટરની આંખો એકદમ મોટી થઈ ગઈ. ડૉક્ટરો આંખો ચોળતા રહી ગયા. એમાં થયું એવું કે મોહમ્મદ ખલીક પઠાણને પિત્તાશયમાં પથરી હતી. લેપ્રોસ્કોપી કરી અને પથરી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગઈકાલે પિત્તાશયમાંથી એની પથરી દૂર કરવામાં આવી અને તેના શરીરની અંદર શસ્ત્રક્રિયા વગેરે જે કંઈ પણ છે બધી કરવામાં આવી. આ શસ્ત્રક્રિયા જ્યારે ચાલી રહી હતી એ દરમિયાન મોહમ્મદ ખલીક પઠાણના પેટમાંથી 1628 પથરી નીકળી. વડોદરાના ડોક્ટરો માટે તો આ પહેલો જ બનાવ હતો કે કોઈના શરીરમાંથી આટલી બધી પથરી નીકળી હોય. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગભગ પહેલી વાર આવું હશે કે માણસના પિત્તાશયમાંથી પહેલી વાર આટલી બધી પથરી નીકળી હોય. તમને થશે કે આ પથરી તો એના શરીરમાં પહોંચી ક્યાંથી. તો એનો જવાબ મળે છે કે જ્યારે ચયાપચયની પ્રક્રિયા થાય છે, એટલે કે મેટાબોલિઝમ એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે, ત્યારે એમાં જો તકલીફ ઊભી થાય ત્યારે આ પિત્તાશયમાંથી પથરી બનવા લાગતી હોય છે અથવા તો પિત્તાશયમાં પથરી બનવા લાગતી હોય છે. આ પથરી પિત્તાશયની આસપાસ અને અંદરની બાજુ અને બધી જગ્યાઓ પર થવા લાગે છે અને આ કેસમાં ડૉક્ટર હજુ સુધી સમજી નથી શક્યા કે આટલી બધી પથરી પિત્તાશયમાં આવી ક્યાંથી. ડૉક્ટરનો એક અંદાજ છે કે લગભગ દર્દી બહારનું રેકડીમાં જે ખાવાનું મળતું હોય એ ખાય છે, અથવા તો જલ્દી જે બનતું ફાસ્ટફૂડ હોય છે એ ખાય છે, અથવા તો મોહમ્મદ ખલીક પઠાણ માંસ અથવા ચરબીનો ખોરાક લે છે જેના કારણે આવું થયું હોઈ શકે છે, એવું ડૉક્ટરનું માનવું છે. ડૉક્ટરે આ પથરી કાઢી તો લીધી છે પણ તે પથરી કાઢતા ડૉક્ટરને 2 કલાકનો સમય લાગ્યો છે. તો હવે તમે જે સાંભળશો એ જાણી અને તમે એકદમ માથું પકડીને બેસી જશો, કારણ કે શસ્ત્રક્રિયાની અંદર ભલે 2 કલાકનો સમય લાગ્યો હોય પણ શસ્ત્રક્રિયા બાદ એ પથરી જે છે એ ગણવામાં ડૉક્ટરને દિવસમાં તારલા જોવા મળી ગયા હતા. કારણ કે પથરી ગણતા ગણતા ડૉક્ટરને 3 કલાક લાગી ગયા હતા. ગઈકાલે મોહમ્મદ ખલીક પઠાણનું ઓપરેશન સફળ રીતના શરૂ કરવામાં આવ્યું હતું અને સફળ રીતના થઈ પણ ગયું છે. હાલ મોહમ્મદભાઈની તબિયત ઠીક છે. હાલ તે એકદમ સ્વસ્થ હોવાના કારણે તેમના પરિજનોએ રાહતનો શ્વાસ પણ લીધો છે. પણ આ બનાવ વિશેની વાત કરીએ તો લગભગ ચિકિત્સા ક્ષેત્રમાં વિશ્વમાં પહેલીવાર આવું જોવા મળ્યું હશે કે જેમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાંથી શરીરનું પિત્તાશય એમાંથી આટલી બધી પથરી નીકળી હોય. તમારી આસપાસ આવું ક્યારે થયું છે? જો હા તો કમેન્ટમાં લખીને જણાવો. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. ધન્યવાદ.